નમસ્કાર મિત્રો આજે આપણે કેટલાક સર્કિટ બ્રેકરના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ પ્રશ્નની વાત કરીએ મિત્રો તો સર્કિટ બ્રેકર એ કેવી ડિવાઇસ છે તો આપ સૌ મિત્રોને ખ્યાલ હશે કે સર્કિટ બ્રેકર અલગ અલગ પ્રકારના હોય જે સર્કિટમાંથી વહેતો એક ક્લોઝ સર્કિટમાંથી બંધ પરિપથવાળી સર્કિટમાંથી વહેતા કરંટને જે રોકવાનું કામ કરે એને આપણે સર્કિટ બ્રેકર તરીકે ઓળખીએ છીએ સિમ્પલ સર્કિટ બ્રેકરની વાત કરીએ તો મિનિએચર સર્કિટ બ્રેકર તરીકે આપણે એમસી ઓળખતા હોઈએ છીએ મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર આવતા હોય છે આ ઉપરાંત જોઈએ તો આરસીસીબી એરબ્લાસ્ટ સર્કિટ બ્રેકર ઓઇલ સર્કિટ બ્રેકર અને વેક્યુમ સર્કિટ બ્રેકર પણ અવેલેબલ હોય છે તો ખાસ આપણે દરેક પ્રશ્નની સર્કિટ બ્રેકર વિશે ચર્ચા કરીશું એની અંદર આગળ પણ અલગ અલગ પ્રશ્નોને જોવી शू सेकंड नंबर नो क्वेश्चन जुए मित्रों नीचे पैकी क्यू एक सर्किट ब्रेकर, तो ब्रेकर नहीं तो मित्रों नीचे पैकी जो सर्किट ब्रेकर की बात करवा हो तो नीचे पैकी एंड ब्लास्ट सर्किट ब्रेकर ए सर्किट ब्रेकर नहीं जरे एयर ब्लास्ट सर्किट ब्रेकर हो લો ઓઇલ સર્કિટ બ્રેકર હોય કે હાઈ ઓઇલ સર્કિટ બ્રેકર હોય મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર એમઓસીબી અને ઓઇલ સર્કિટ બ્રેકર વેક્યુમ સર્કિટ બ્રેકર તો આવા અલગ અલગ પ્રકારના સર્કિટ બ્રેકરો અવેલેબલ હોય છે આ તમામે તમામની આપણે કમ્પેરિઝન પણ જોવાના છીએ લાઇન પરના સર્જ વોલ્ટેજ વખતે નીચેના પૈકી કઈ ડિવાઇસ સપ્લાયને ઓટોમેટિકલી ડિસ્કનેક્ટ કરે છે તો મિત્રો લાઇન જ્યારે વિદ્યુતની જે લાઇન જતી હોય છે એક છેડાથી બીજા છેડાની વચ્ચે ત્યારે ત્યાં ક્યારેક લાઇટેનિંગના કારણે અથવા બીજા કોઈ કારણોસર વીજળીનો બહુ મોટો જથ્થો એ લાઇન ઉપર ઉપલબ્ધ થતો હોય છે હવે આવો જે લાઇન ઉપર ઉપલબ્ધ જતો જથ્થો જે આપણા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને નુકસાન કરી શકે ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસને નુકસાન કરી શકે આપણા મોંઘા સાધનોને નુકસાન કરી શકે તે હેતુસર આપણે શું કરતા હોઈએ છીએ મિત્રો સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ જે સર્કિટ બ્રેકર છે એ ફોલ્ટને ઓટોમેટિકલી સેન્સ કરી અને સર્કિટના કરંટને ઇન્ટરપ્ટ કરી ડિસ્કનેક્ટ કરતો હોય છે જો સર્કિટ બ્રેકર જોવા હોય તો અલગ અલગ પ્રકારના સર્કિટ બ્રેકર હોય છે એમસીસી એમસીબી હોય છે એમસીસીબી હોય છે અહીંયા જે પણ આપણે માહિતી જોઈ રહ્યા છીએ માત્ર નોલેજ પર્પઝથી જોઈ રહ્યા છે એમસીબી એમસીસીબી આરસીસીબી ઈ એલસીબી અર્થ લીકેજ રિલેટેડ સર્કિટ બ્રેકર હોય વેક્યુમ સર્કિટ બ્રેકર હોય એમઓસીબી એટલે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર હોય એર સર્કિટ બ્રેકર હોય વેક્યુમ સર્કિટ બ્રેકર હોય એસએફ સિક્સ સર્કિટ બ્રેકર હોય તો આવા જુદા જુદા પ્રકારના સર્કિટ બ્રેકરનો ઉપયોગ થતો હોય છે સર્કિટ બ્રેકર જે ધારો કે વેક્યુમ સર્કિટ બ્રેકર હોય તો વેક્યુમનો ઉપયોગ શેના માટે થતો હોય છે તો જ્યારે કોઈ એક સર્કિટ ડિસ્કનેક્ટ થાય છે ધારો કે લાઈકવાઇઝ અહીંયા જોઈએ છીએ તો ઓટોમેટિકલી આ ટ્રીપ કોઇલ જ્યારે આ સર્કિટને છૂટી પાડશે આ બસ બારમાંથી જે લાઈન ખેંચાઈને જઈ રહી છે લોડની અંદર અહીંયા ઓટોમેટિકલી ફોલ્ટ જો બસ બારના કન્ડક્ટરની અંદર આવશે તો ઓટોમેટિકલી સેન્સ કરીને આ વસ્તુને છૂટી પાડશે ફોલ્ટ સેન્સ કરવાનું કામ કોણ કરશે તો આ કરંટ ટ્રાન્સફોર્મર મિત્રો આ લાઇન જોડે કનેક્ટેડ છે કરંટ ટ્રાન્સફોર્મર ચેક કરશે કે ભાઈ વધુ પ્રમાણમાં કરંટ આવી રહ્યો છે જે રેગ્યુલર રેટેડ કેપેસિટી કરતાં વધારે પ્રમાણમાં આવી રહ્યો છે તો એ સેન્સ કરશે અને એ કમાન્ડ આપશે આ રિલે કોઇલને રિલે ને કારણે આ પ્લન્જર નીચે આવશે અને આ સર્કિટ કનેક્ટ થશે આ સર્કિટ કનેક્ટ થવાની સાથે જ આ આખી સર્કિટ એક્ટિવેટ થઈ જશે અને મેગ્નેટાઇઝ થતાં અહીંયા જે બાર હશે એને ખેંચશે અને આ જે સર્કિટ હશે એ એને ઓપન કન્ડિશનમાં લાવી દેશે જેના કારણે જો તમને ન ખબર પડી હોય કારણ કે ઘણી બધી વસ્તુ આવી તો તમે મને પર્સનલી કોમેન્ટ કરજો તો હું તમને એક સર્કિટ બ્રેકરનો કોઈ એનિમેશન વિડીયો શોધી અને એની ઉપર તમને સમજાવીશ કે કેવી રીતે પ્રોસેસ થઈ રહી છે ઓકે તો અહીંયા સર્કિટને છૂટી પાડે છે અને બસ બારમાંથી કરંટ વહેતો લોડમાં જતો બંધ થઈ જાય છે તો લોડ તરીકે આપણું એક નાનું ટેલિવિઝન હોય કે મોટું ટ્રાન્સફોર્મર હોય દરેકની સામે દરેકને પ્રોટેક્શન મળતું હોય છે ઇલેક્ટ્રિક મોટર હોય તો પણ એને પ્રોટેક્શન મળતું હોય છે અને એના પ્રોટેક્શનના પર્પઝથી જ આપણે સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ ક્યારેક કેવું બનતું હોય છે કે અહીંયા જો પાંચ એમ્પિયરનો કરંટ જતો હોય તો આપણે સ્વિચથી ઓન ઓફ કરીએ તો ક્યારેક હળ હળવું સ્પાર્ક આપણને જોવા મળતું હોય છે તો અહીંયા તો હજારો એમ્પિયરનો કરંટ ફ્લો થતો હોય ત્યારે એની અંદર બહુ હેવી સ્પાર્કિંગ થતું હોય હેવી લાઇટનિંગ થતું હોય એક આગ ભભૂકતી હોય છે તો એમાં અલગ અલગ મીડિયમનો ઉપયોગ કરી શકો તમે એર સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરો તો એ હવા હવા દ્વારા આગ બોજ બુજાતી હોય છે તમે વેક્યુમ સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરો મિત્રો તો વેક્યુમ દ્વારા એની આગ બુજાતી હોય છે વેક્યુમ એટલે શૂન્ય અવકાશ કહી શકીએ અથવા તો તમે ઓઇલ સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરો તો ઓઇલની મદદથી આગ બુજાતી હોય છે એમસીબી એ નાના રેન્જના ઇક્વિપમેન્ટ માટે ઉપયોગી થતું હોય છે એમસીબી અત્યારે તેસઠ એમ્પિયર સુધી માર્કેટની અંદર અવેલેબલ હોય છે એના પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ હાલમાં ઓઇલ સર્કિટ બ્રેકરનો ઉપયોગ ઘટ્યો છે અગાઉ ઓઇલ સર્કિટ બ્રેકરનો ઉપયોગ ક્યાં થતો હતો મિત્રો ઓઇલ સર્કિટ બ્રેકરની અંદર સમયાંતરે ઓઇલ ચેન્જ કરવું પડે છે કારણ કે વારંવાર જે આપણું સર્કિટ બ્રેકર ઓપરેટ થવાના કારણે ઓઇલની અંદર એક સ્ટ્રેન્થ હોય કોઈપણ વસ્તુની અંદર સ્ટ્રેન્થ હોય એ સ્ટ્રેન્થ જ્યારે બ્રેકડાઉન થતી હોય ત્યારે ઓઇલની અંદરથી પણ કરંટ પસાર થઈ જતું હોય છે આ ઓઇલ એવું ગુણવત્તાવાળું વપરાતું હોય કે એના એક છેડેથી બીજા છેડે કરંટ ન જઈ શકે પરંતુ લાંબા સમયના વપરાશ બાદ એ ચેન્જ કરવું પડતું હોય છે પ્રશ્ન નંબર એક આ થતો હોય છે પ્રશ્ન નંબર બે કહીએ તો ઓઇલ એક લિક્વિડ છે એને સંગ્રહ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારના લીકેજનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે તો આ બધા પ્રશ્નોના કારણે અગાઉ આનો ભરપૂર પ્રમાણની અંદર ઉપયોગ થતો હતો પણ હાલની અંદર ઉપયોગ ઘટ્યો છે તો ક્યાં ઉપયોગ થતો હતો તો એસી સબસ્ટેશનની અંદર મિત્રો આનો ઉપયોગ થતો હતો ઓકે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મોર્ડન અતિ હાઈ વોલ્ટેજ પાવર સિસ્ટમમાં સર્કિટ સેપરેટર એટલે કે સર્કિટ બ્રેકર તરીકે નીચેના પૈકી કયું બ્રેકર વપરાય છે તો મિત્રો મોર્ડન એક્સ્ટ્રા અતિ હાઈ વોલ્ટેજ એટલે એક્સ્ટ્રા ઈએચવી લાઇનની વાત કરેલી છે તો ત્યાં SF6 સિક્સ સર્કિટ બ્રેકરનો ઉપયોગ થતો હોય છે SF6 સિક્સ સલ્ફર હેક્ઝા ફ્લોરાઈડ સર્કિટ બ્રેકરનો ઉપયોગ થતો હોય છે એની અંદર મેં તમને વાત કરી હતી અલગ એ પ્રમાણે જ આની અંદર ક્વિન્ચિંગ મીડિયમ એટલે કે આગ ઓલવવાના મીડિયમ તરીકે સલ્ફર ગેસ આવતો હોય છે જ્યારે બે કોન્ટેક્ટ છૂટા પડે છે છૂટા પડવાની ઘટના તો આ કન્ડક્ટર બંને છૂટા પડ્યા ઓકે આ ફિક્સ મેમ્બર છે અને આ મૂવિંગ મેમ્બર છે એની અંદર કન્ડક્ટર જેવા છૂટા પડ્યા એટલે અહીંથી સલ્ફર ગેસ આવશે થતો હોય છે એના પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ પાવર વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં એમસીબીનો ઉપયોગ કેટલા એમ્પિયર માટે કરવામાં આવે છે મિત્રો બે પ્રકારના વાયરિંગ હોય એક ડોમેસ્ટિક વાયરિંગ હોય જે રેસિડેન્સની અંદર ઉપયોગ થાય અને બીજું પાવર વાયરિંગ હોય જે મશીનરીની અંદર ઉપયોગ થાય તો એવામાં એમસીસીબી જે મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકરજીની વાત કરીએ તો એ કેટલા એમ્પિયર સુધી વાપરી શકાય તો એમસીસીબીની મહત્તમ કેપેસિટી આપણે 63 એમ્પિયર સુધી એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એમસીસીબી સર્કિટ બ્રેકર કંઈક આપણને આ પ્રકારનું જોવા મળતું હોય છે અલગ અલગ એની એમ્પિયર રેન્જ હોય છે અને આપણને એની અંદર આ રીતે આપણને જોવા મળતું હોય જેની અંદર કંઈક રીડિંગ અને આ પ્રકારનું સિસ્ટમ પણ અવેલેબલ હોય છે અહીંયા વીસ એમપીયરનું છે દેખાય છે તો તમે રિસેટ કરી શકો છો અને ઉપરાંત કોઈ ફોલ્ટ આવ્યા બાદ પણ તમે કરી શકો છો તો આ એમસીબી નોર્મલ આવી દેખાય એમસીસીબી આવી હોય અને એક આરસીસીબી હોય છે જેને પણ રેસિડ્યુઅલ કેસ સર્કિટ બ્રેકર તરીકે ઓળખવામાં આવે છે તો એ આ પ્રકારની હોય છે જ્યારે પ્રશ્ન આવશે તેની અંદર આપણે સમજીશું કે આ ત્રણની વચ્ચે પણ શું બેઝિક ડિફરન્સ છે એના પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ કે સર્કિટ બ્રેકરની વોલ્ટેજ રિલીઝ કોઈલ સર્કિટ બ્રેકરને ક્યારે ટ્રીપ કરે છે તો આપણે જોઈએ કે સર્કિટ બ્રેકરને ક્યારે ટ્રીપ કરે તો કરંટ જ્યારે ઘટતો હોય સર્કિટની અંદરથી ત્યારે એ ટ્રીપ કરતી હોય છે તો સર્કિટ બ્રેકરની વોલ્ટેજ રિલીઝ કોઈલ આપણે જોઈએ કે કયા કયા પ્રકારની હોય છે તો અહીંયા પ્રોપરલી આપણને આકૃતિ તો નહીં મળે પણ જ્યારે કરંટનું પ્રમાણ એની અંદર ઓછું થતું હોય આપણે એક સર્કિટ એમણે થોડી થોડી વાર પહેલાં એક કન્સિડર કરેલી એ સર્કિટ ઉપર ચર્ચા કરીશું તો થોડું આપણને વધારે આઈડિયા આવશે ઓકે તો અહીંયા શું છે જ્યારે કરંટ ઓછો વધતા જે કરંટ ટ્રાન્સફોર્મર લગાવેલું છે એ ફોલ્ટને સેન્સ કરવા માટે લગાવેલું છે જો એમાં વધારો કે ઘટાડો થાય તો આ રિલે કોલ તરત જ એક્ટિવ થઈ જતી હોય છે અને જે એનો કોન્ટેક છે નોર્મલી ઓપન કોન્ટેક એનો કોન્ટેક એટલે નોર્મલી ઓપન રહેતા હોય આ કોન્ટેક જ્યારે આખી સર્કિટ હેલ્ધી હોય સ્વસ્થ હોય કોઈ પ્રોબ્લેમ ન હોય ત્યારે પરંતુ નોર્મલી ઓપન રહેતા હોય પરંતુ જ્યારે આની અંદર કંઈ ચેન્જીસ આવે તો આ કોન્ટેક નોર્મ ક્લોઝ થઈ જતા હોય છે અને ક્લોઝ થતાની સાથે જ આ જે નોર્મલી ક્લોઝ રહેતા એનસી કોન્ટેક નોર્મલી ક્લોઝ રહેતા કોન્ટેક ઓપન થતા હોય છે તો કરંટ જ્યારે ઘટાડો થાય ત્યારે આ વસ્તુ બનતી હોય છે વોલ્ટેજ રિલીઝ કોઈલના સંદર્ભમાં વાત કરીએ તો સર્કિટ બ્રેકરને ક્યારે ટ્રીપ કરે છે તો કરંટ ઘટે ત્યારે વોલ્ટેજ રિલીઝ કોઈલ સર્કિટ બ્રેકરને કરંટ ઘટે ત્યારે ટ્રીપ કરતી હોય છે સર્કિટ બ્રેકરની સન્ટ ટ્રીપ કોઇલ સર્કિટ બ્રેકરને ક્યારે ટ્રીપ કરે છે તો બે પ્રકારની કોઈલો મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એક વોલ્ટેજ રિલીક્સ કોઈલ છે જે જ્યારે કરંટ ઘટે ત્યારે ટ્રીપ કરતી હોય છે અને સન ટ્રીપ કોઇલ સર્કિટ બ્રેકરને રિલે અને સિટી દ્વારા કરંટ મળે ત્યારે એની ટ્રીપ કરતી હોય છે આપણે જોયું કે અહીંયા રિલે પણ જોયું આ રિલે કોઈલ છે અને આ સિટી એ બંનેના કરંટની મદદથી આ વસ્તુ થતી હોય છે એના પછીનો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સર્કિટ બ્રેકરમાં કઈ બે ટ્રીપ એરેન્જમેન્ટ આપવામાં આવે છે તો મિત્રો ટ્રીપ ટ્રીપ થવું એટલે સર્કિટ બ્રેકર ઓટોમેટિકલી નોર્મલી ઓ ક્લોઝ કોન્ટેકમાંથી ઓપન કન્ડિશનમાં આવી જાય અને કરંટ વહેતો ત્યાંથી બંધ થઈ જાય તો આવું ક્યારે થતું હોય સન ટ્રીપ કોઈલ અને ઓવર વોલ્ટેજ ટ્રીપ કોઈલ ફેલ થઈ જાય ત્યારે અંડર વોલ્ટેજ રિલીઝ કોઈલ અને ઓવર વોલ્ટેજ ટ્રીપ કોઈલ ટ્રીપ કરવામાં આવે ત્યારે સિરીઝ ઓવરલોડ ટ્રિપ કોઈલ અને અંડર વોલ્ટેજ રિલીઝ કોઈલ આ બંનેની અંદરથી કોઈ પણ ક્યાં સર્કિટની અંદર ઓવરલોડ જોવા મળે તો પણ એ રીલેને સંદેશો આપતો હોય છે અને અંડર વોલ્ટેજ થતું હોય તો પણ રીલેને સંદેશો મળતો હોય છે અંડર વોલ્ટેજ થાય ત્યારે કરંટની અંદર વધારો થતો હોય ક્યારેક અને ઓવર વોલ્ટેજના અંદર પણ ઓવર ઓવરલોડની અંદર પણ આ પ્રક્રિયા બનતી હોય છે તો ત્યારે ટ્રીપ એનેજમેન્ટ ટ્રીપ ટ્રીપ એનેજમેન્ટની અંદર મોટાભાગે બે ટ્રીપ હોય એક ઓવરલોડ ટ્રીપ હોય અને એક અંડર વોલ્ટેજ ટ્રીપ હોય છે અહીંયા બે ટ્રીપ જ પૂછી છે ડિસ્ક્રિપ્શન પૂછ્યું નથી માત્ર બે ટ્રીપ ઓવરલોડ ટ્રીપ અને અંડર વોલ્ટેજ ટ્રીપ અંડર વોલ્ટેજ રિલીઝ આપણને જોવા મળે છે એના પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ નોર્મલ કન્ડિશનમાં સર્કિટ બ્રેકરનું ઇન્સ્પેક્શન કેટલા મહિને થવું જોઈએ તો સર્કિટ બ્રેકર જ્યારે નોર્મલી સારું વાતાવરણ હોય નોર્મલી ઓપરેટ થતા હોય તો આપણે રોજ કઈ એને ટેસ્ટિંગ કરી શકીએ નહીં રોજ વેક્યુમ સર્કિટ બ્રેકર અથવા એસેપસી સર્કિટ બ્રેકરનું ટેસ્ટિંગ કરીએ તો બહુ મોટું નુકસાન થવાની સંભાવનાઓ હોય છે એટલે દરરોજ ન કરી શકીએ પણ એના માટે એક રૂટીન મેન્ટેનન્સ ચાર્ટની અંદર છ અથવા બાર મહિનાની અંદર આપણે એક વાર આનું ઇન્સ્પેક્શન કરવું જોઈએ અર્જન્ટ કેસની અંદર તો ગમે ત્યારે કરી શકીએ કાલે ઇન્સ્પેક્શન કર્યું હોય ને આજે કોઈ ફોલ્ટ ડિટેક્ટ થાય તો ઓટોમેટિકલી સર્કિટ બ્રેકર ઓપરેટ થવાનું પણ ફોલ્ટ ન થયા વગર સર્કિટ બ્રેકરના મૂવિંગ કોન્ટેક્ટ બરાબર ચાલે છે કે કેમ નહીં તો શું થાય કે જ્યારે સર્કિટ બ્રેકરને ઓપરેટ કરવાનો વારો આવે ત્યારે અહીંયાથી રિલે ફોલ્ટ સેન્સ કરે આપણને પણ ટ્રીપ કોઇલમાં લાઇટ દેખાય પણ આ પ્લન્જર નીચે ખેંચાય જ નહીં તો આ પ્લન્જર અહીંયાથી બહાર નીકળે જ નહીં તો અહીંયા ચોટેલું ને ચોટેલું રહે તો ફોલ્ટ ખબર પડી પરંતુ સર્કિટ બ્રેકર ઓપરેટ થઈ શક્યું નહીં તો આ બધું ચેક કરવા માટે આપણે છથી બાર મહિનાની અંદર છ અથવા બાર મહિને આપણે આનું ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ મિત્રો વધુ સર્કિટ બ્રેકર રિલેટેડ પ્રશ્નો સાથે આવતીકાલે મળીશું અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો જય હિન્દ